મહત્વપૂર્ણ સમાચારોની તો આણંદમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે ત્યારે આણંદમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત થયું છે અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી કુલ 13 લોકોના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી તો આણંદના પંથકમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત થયા છે હજુ પણ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રીતે જોવા મળી રહ્યો છે તો વધુ એક વ્યક્તિનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે અત્યાર સુધી સ્વાઇન ફ્લૂથી આણંદ પંથકમાં કુલ 13 લોકોના મોત થયા છે સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રીતે જોવા મળી રહ્યો છે વધુ એક વ્યક્તિનું આણંદમાં મોત થયું છે અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત થયા છે સ્વાઇન ફ્લૂનો કહેર હજુ પણ રાજ્યભરમાં યથાવત છે ત્યારે અરવલ્લીમાં વધુ એક દર્દીનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નિપજ્યું છે બાયડમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 મહિનાના બાળકનું મોત થયું છે બાળક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો તે સમયે તેનું મોત થયું છે તો અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કારણે અરવલ્લી જિલ્લામાં કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યો છે તો 2 મહિનાના બાળકનું મોત થયું છે મૂળ બાયડના રહેવાસી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બાળક સારવાર લઈ રહ્યું હતું જેકે સારવાર દરમિયાન 2 મહિનાના બાળકનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત નિપજ્યા છે એક તરફ આણંદમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે સ્વાઇન ફ્લૂથી તો આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ 2 મહિનાના બાળકનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે તો રાજ્યમાં વધુ 2 મોત સ્વાઇન ફ્લૂથી આજે સામે આવ્યા છે અરવલ્લી જિલ્લામાં કુલ 4 લોકોના મોત સ્વાઇન ફ્લૂથી થયા છે અરવલ્લીના બાયડના એક બાળકનું મોત થયું છે ઉલ્લેખનીય છે કે 2 મહિનાના બાળકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વાઇન ફ્લૂથી મોત થયું છે